રાજકોટ શહેરમાં તહેવારો બાદ હાલ રોગચાળો વકર્યો છે તો આજે રજાઓ પૂર્ણ થતા જ સિવિલ હોસ્પિટલમાં ખાતે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે જેમાં ડેન્ગ્યુ મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો તો મચ્છરજન્ય અને ચિકનગુનિયા અને શરદી ઉધરસ તાવના કેસોમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે સિવિલ હોસ્પિટલમાં જે અત્યારે દિવાળી પછી દિવાળીમાં સતત પાંચ દિવસનું રજા હતું તો પણ સિવિલ હોસ્પિટલ તો ચાલુ જ હતું પણ અત્યારે જે ઓપીડી ફૂલ ફ્લેજ ચાલુ થયું છે આમાં જે પાણીજન અને મચ્છરજન્ય રોગમાં અમૂમન દસ ટકા ઇન્ક્રીઝ જોવા મળે છે આમાં ખાસ કરીને અત્યારે જે પરિસ્થિતિ છે આમાં થોડું મિશ્રિત ઋતુ જેવી થાય છે એવું લાગે છે કે ક્યારે ગરમીનું અહેસાસ થાય ક્યારે ક્યારે શરદી લાગે તો ખાસ કરીને અત્યારે જે મચ્છરજન અને પાણીજન્ય રોગ છે આમાં દસ ટકા જેવી ઇન્ક્રીઝ થયું છે ખાસ કરીને આમાં જે આપણું કેટેગરી પ્રમાણે જોઈએ તો ખાસ કરીને ગેસ્ટ્રો જે મેડિકલ ભાષામાં કહેવાય આમાં ઝાડા ઉલટી જેવી કેસ છે આમાં આમાં સૌથી સૌથી વધારે કેસ જોવા મળ્યું છે અમુમન અમુઅન જે આ આમાં દરરોજનું દસથી બાર કેસ જેવી ઓપીડી કેસની વાત કરું ઇન્ડોર એટલું એટલું બધું નથી થાતું પણ એટલું કે જોવામાં મળે છે ડેન્ગ્યુનું કેસ એટલું બધું નથી પણ ચિકનગુનિયાનું સિમ્ટોમેટિક કેસ જોવામાં મળે છે ચિકનગુનિયાનું કન્ફર્મનું અત્યારે વાત નહીં કરું અત્યારે જ્યારે જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે પણ પણ સિમ્ટોમેટિક કેસ એટલે જોઈન્ટમાં જે દુખાવો છે આ જોવા મળે છે પણ પણ જેવી રીતે આપણું લાસ્ટ યરથી કમ્પેર કરીએ કે અમૂમન અમૂમન સેમ જ એટલે દસથી બાર ટકા જે ઇન્ક્રીઝ થઈ આ અત્યારે રોગજન્ય જે આપણું કહીએ જે પાણીજન્ય મચ્છરજન જે રોગ છે આમાં ઇન્ક્રીઝ જોવા મળ્યું છે